રિપબ્લિક મીડિયા નેટવર્કના એડિટર ઇન ચીફ અનરપ ગોસ્વામીની મહારાષ્ટ્ર પોલીસ દ્વારા કાયદા વિરુદ્ધ ધરપકડ કરવા બદલ થરાદ પ્રેસ ક્લબ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો, જેમાં મીડિયાએ લોકશાહીનો ચોથો સ્તંભ છે, પ્રજા અને તંત્ર વચ્ચે સેતુની ભૂમિકા મીડિયા ભજવે છે. લોકશાહી દેશમાં અભિવ્યક્તિની આઝાદી મળેલી છે ત્યારે સત્તાધીશોએ લોકશાહીના સન્માનના ભાગરૂપે મીડિયાનું સન્માન કરવું અને તેમને રક્ષણ આપવાની નૈતિક જવાબદારી બને છે. ત્યારે મહારાષ્ટ્રમાં સરકાર વિરુદ્ધ અવાજ કરનાર કે સવાલ પૂછનારને કાયદો અને સત્તાનો દુરુપયોગ કરી હેરાન કરવામાં આવી રહ્યા છે, જે લોકશાહી દેશમાં લોકશાહીનું અપમાન છે. રિપબ્લિક મીડિયા નેટવર્કના એડિટર ઇન ચીફ અનરપ ગોસ્વામીએ મહારાષ્ટ્રની સરકારને અને મહારાષ્ટ્ર પોલીસને સવાલ કર્યા હોવાથી મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર લોકશાહી ભૂલીને અનરપ ગોસ્વામીને દબાવવા માટે 2018નો કેસ જે બંધ થઈ ગયેલ હતો તે કેસને ફરીથી ખોલીને કોઈપણ પ્રકારની નોટિસ કે સમન્સ આપ્યા વગર મહારાષ્ટ્ર પોલીસે અનરપ ગોસ્વામીના ઘરે પહોંચીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર સરકાર લોકશાહીની હત્યા કરી રહી છે અને મીડિયાનો અવાજ દબાવી રહી છે, ત્યારે લોકશાહીના રક્ષણ માટે અને લોકશાહીના સન્માન માટે મહારાષ્ટ્રમાં તાત્કાલિક અસરથી રાષ્ટ્રપતિ શાસન બદલવામાં આવે અને અનરપ ગોસ્વામીની ધરપકડ કરનાર મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર અને તેની સાથે ગેરવર્તણૂક કરનાર પોલીસ વિરુદ્ધમાં થરાદ પ્રેસ ક્લબના તમામ પત્રકારો હાજર રહી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું. રિપબ્લિક ચેનલના ચીફ એડિટર અર્નબ ગૌસ્વામીની મહારાષ્ટ્ર સરકાર દ્વારા જે ધરપકડ કરવામાં આવી છે, 2018નો જૂનો કેસ રીઓપન કરી અને પૂર્વગ્રહ પ્રમાણે પત્રકારની જે અમાનવીય રીતે ધરપકડ કરવામાં આવી છે તેની વિરુદ્ધમાં થરાદ તમામ પ્રેસ ક્લબના સભ્યો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવે છે કે એક આતંકવાદી સાથે જે રીતે વર્તવામાં આવે એ રીતે આ પત્રકાર સાથે વર્તમાન કરવામાં આવ્યું છે અને આતંકવાદી સાથે જે પ્રમાણે વર્તન કરવામાં આવે એનાથી પણ ખરાબ વર્તન આ પત્રકાર સાથે કરવામાં આવેલું છે. પત્રકારનો અવાજ દબાવવાની જે વાત છે એ કોઈપણ પત્રકાર સહી શકશે નહીં અને સરકાર અમને યોગ્ય ન્યાય આપે એના માટે અમને આવેદનપત્ર સરકારમાં આપ્યું છે.